નમસ્કાર મિત્રો, જીકે ગુરુ ટ્યુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતના જિલ્લાઓની જે સિરીઝ આપણે સ્ટાર્ટ છે તેમાં ભાગ એકમાં આપણે 6 જિલ્લાની ચર્ચા કરી. આજે આપણે ભાગ 2 ડિસ્કસ કરીશું, જેમાં આપણે બીજા 6 જિલ્લાની ચર્ચા કરીશું. આજના વિડીયોમાં કયા કયા જિલ્લાની આપણે ચર્ચા કરવાની છે તેની વાત કરીએ તો અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડા, આ 6 જિલ્લાની જે ચર્ચા છે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. હા મિત્રો, આપને ખ્યાલ જ હશે કે અમે અમારા વિડીયોમાં દરેક પર્ટિક્યુલર જિલ્લામાંથી જે વિશેષ જે તેની બાબતો હોય છે તેનો બધી જ બાબતોનો સમાવેશ કરવાની કોશિશ કરીએ છીએ. જો આમાં આપ કોઈ સજેશન આપવા માગતા હોય અમારા વિડીયોમાં તો આપ બિલકુલ કમેન્ટમાં અમને જણાવો, અને વિડીયો આપને ગમતા હોય તો લાઇક કરો, શેર કરો. આ ઉપરાંત તમારા મિત્રોને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા કરો, જેથી કરી અમારું પણ મનોબળ વધે કે અમારા વિડીયો આપ જોવો છો તો તેના લીધે અમે વધારે સારા વિડીયો આપ સમક્ષ લાવી શકીએ. વાત કરીએ આજના ટોપિકની, સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં જોઈએ અરવલ્લી જિલ્લો. અહીં અરવલ્લી જિલ્લાની આપણે જે નકશો જોઈ શકીએ છીએ અરવલ્લી જિલ્લાનો. તેની બેઝિક ડિટેલની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો 3,217 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તીની વાત કરીએ તો 10,51,745 છે. લિંગ પ્રમાણની વાત કરીએ તો 940 છે. શિશુ લિંગ પ્રમાણની વાત કરીએ તો 899 છે. વસ્તી ગીચતાની વાત કરીએ તો 327 છે. અને સાક્ષરતાની દ્રષ્ટિએ વાત કરીએ તો 76.6% જે છે એ સાક્ષરતા છે. તેની બીજી કેટલીક ડિટેલની વાત કરીએ તો તેની વિશેષતાઓમાં જોઈએ તો અરવલ્લી પર્વતમાળાના નામ પરથી જિલ્લાનું નામકરણ કરવામાં આવ્યું છે. જે પહેલા સાબરકાંઠા જિલ્લાનો આ એક ભાગ હતો. અરવલ્લી જિલ્લો જે છે એ નવો બન્યો. આપણે જાણીએ છીએ કે 2013માં જે 7 જિલ્લા નવા બનાવ્યા તેમાંનો એક અરવલ્લી જિલ્લો હતો. આ પહેલા જે છે એ સાબરકાંઠા જિલ્લાનો ભાગ હતો. પ્રશ્ન એ પૂછાય કે અરવલ્લી જિલ્લો જે નવો બન્યો તે પહેલા કયા જિલ્લાનો ભાગ હતો, તો તે સાબરકાંઠા જિલ્લાનો ભાગ હતો. અરવલ્લીમાં જે શામળાજી પ્રખ્યાત વૈષ્ણવ તીર્થ આવેલું છે. આગળ જોઈએ તો મહાત્મા ગાંધીનું જે સમાધિ સ્થળ મહાદેવ ગ્રામ ખાતે આવેલું છે. અરવલ્લી જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે રાજસ્થાન આવેલું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્તરે રાજસ્થાન આવેલું છે. પૂર્વમાં મહીસાગર, અહીં આપણે પૂર્વમાં મહીસાગર આવેલું છે. દક્ષિણમાં ખેડા અને ગાંધીનગર આ બંને આવેલા છે. અને પશ્ચિમમાં સાબરકાંઠા જિલ્લો આવેલો છે. તો આ રીતે આપણે બધા જિલ્લાની સરહદ સાથે કયા કયા જિલ્લો જોડાયેલા છે તેની ચર્ચા કરીએ છીએ. આગળ જોઈએ છોટાઉદેપુર જિલ્લો આપણનો જિલ્લો બનેલો છે. તેનો નકશો આપણે અહીં જોઈ શકીએ છીએ. તેનો નકશો આપણે અહીં જોયો. તેને બેઝિક ડિટેલની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે 3,087 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તીની વાત કરીએ તો 10,22,186 છે. જાતિ પ્રમાણની વાત કરીએ તો 923 છે. તો આગળ એની કેટલીક બી વિશેષતાઓની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં એશિયાનો સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો સંગ્રહાયેલો છે. એટલે ફ્લોરસ્પારનો જે જથ્થો છે સૌથી વધુ જે છે એ છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે. છોટાઉદેપુરના કડીપાણી ખાતે ફ્લોરસ્પારનું શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે. પ્રશ્ન ઘણીવાર પૂછાઈ જતો હોય કે કડીપાણી ખાતે કયા ખનિજનું શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે, તો ફ્લોરસ્પારનું અથવા તો ફ્લોરસ્પારનું શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે, તો છોટાઉદેપુરના કડીપાણી ખાતે. લીલા રંગના આરસ તરીકે ઓળખાતો ડોલોમાઇટ પણ છોટાઉદેપુર જિલ્લામાંથી મળી આવે છે. છોટાઉદેપુર જિલ્લાનો ડુંગરાળ પ્રદેશ છોટાઉદેપુરની ટેકરીઓ તરીકે એ ઓળખાય છે. એ વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ ગણાય છે. છોટાઉદેપુરમાં આવેલું સંખેડા કલાત્મક લાકડાના કોતરણી કામ માટે જાણીતું છે. સંખેડા જે લાકડાની કોતરણી કામ માટે જાણીતું છે તે પણ છોટાઉદેપુરમાં આવેલું છે. આ ઉપરાંત વાત કરીએ તો લાકડાની જે કોતરણી કામ છે તેને ખરાદી કામ કહેવામાં આવે છે. પ્રશ્ન આ પણ બની શકે. આગળ જોઈએ છોટાઉદેપુરના રાઠવા કોમના પીઠોરાના જે ચિત્રો જે છે એ પ્રખ્યાત છે.
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ખાતે નર્મદા નદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી પ્રવેશે છે. હાફેશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યનું સંગમ સ્થાન છે. ક્વાંટ મેળ જે નદીના કાંઠે આવેલું છે. છોટાઉદેપુર જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે જે છે એ પંચમહાલ અને દાહોદ જિલ્લા આવેલા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્તરે જે છે એ પંચમહાલ અને આ દાહોદ જિલ્લાઓ છે એ ઉત્તરે આવેલા છે. પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે, સોરી પૂર્વમાં જે છે એ મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. દક્ષિણમાં મહારાષ્ટ્ર આવેલું છે, અહીં આપણે દક્ષિણમાં મહારાષ્ટ્ર આવેલું છે. અને મહારાષ્ટ્ર અને નર્મદા એ બંને દક્ષિણમાં આવેલું છે તથા પશ્ચિમમાં વડોદરા જિલ્લો આવેલો છે. અહીં આપણે વડોદરાની સરહદ પણ જોઈ શકીએ છીએ. આગળ જોઈએ હવે મહીસાગર જિલ્લો. તો મહીસાગર જિલ્લાની અહીંયા પણ આપણે નકશામાં એનું આલેખન જોઈ શકીએ છીએ. તેની કેટલીક બેઝિક ડિટેલની વાત કરીએ તો ક્ષેત્રફળ જે છે એ 2500 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તી છે 10,07,580 છે. લિંગ પ્રમાણની વાત કરીએ તો 941 છે. શિશુલિંગ પ્રમાણની વાત કરીએ તો 923 છે. વસ્તી ગીચતાની વાત કરીએ તો 403 છે. અને સાક્ષરતાની વાત કરીએ તો 72.32% સાક્ષરતા છે. તેની વિશેષતામાં વાત કરીએ તો મહાનદી પરની બંને સિંચાઈ યોજના કડાણા અને વણકબોરી જે છે એ મહીસાગર જિલ્લામાં આવેલી છે. પ્રશ્ન એ બને કે મહાનદી પર કઈ બે સિંચાઈ યોજના આવેલી છે તો કડાણા અને વણાકબોરી. કડાણા અને વણાકબોરી કયા જિલ્લામાં આવેલ છે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે બાલાસિનોરના રૈયાલી ખાતે વિશ્વમાં સૌ પ્રથમ ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા. હવે આપણે જાણીએ છીએ ડાયનાસોરના ઈંડા જે છે એ રૈયાલી ખાતે મળી આવ્યા, જે મહીસાગર જિલ્લામાં આવેલું છે. તેની સરહદની વાત કરીએ તો ઉત્તરે રાજસ્થાન જે અહીં આપણે જોઈ શકીએ છીએ, પૂર્વમાં દાહોદ જિલ્લો આવેલો છે, દક્ષિણમાં પંચમહાલ આવેલો છે, પંચમહાલ અને ખેડા બંને જે છે એ દક્ષિણમાં આવેલો છે, અને પશ્ચિમમાં જે છે એ અરવલ્લી જિલ્લો આવેલો છે. હવે જોઈએ પંચમહાલ જિલ્લો. તેના નકશામાં આપણે આલેખન જોઈ શકીએ છીએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો 3,270 ચોરસ કિલોમીટર એનું ક્ષેત્રફળ છે. કુલ વસ્તીની વાત કરીએ તો 23,28,267 જે તેની કુલ વસ્તી છે. લિંગ પ્રમાણની વાત કરીએ તો 945 છે. શિશુલિંગ પ્રમાણની વાત કરીએ તો 923 છે. વસ્તી ગીચતાની વાત કરીએ તો 458 છે. સાક્ષરતાની દ્રષ્ટિએ વાત કરીએ તો 72.32 એની સાક્ષરતા છે. સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો 59.95 જે છે સ્ત્રી સાક્ષરતા છે. અને પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો 84.07% પુરુષ સાક્ષરતા છે. તેની વિશેષતાની વાત કરીએ તો પંચમહાલમાં આવેલા ચાંપાનેરને ઈસવીસન 2004 યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ જે યુનેસ્કો દ્વારા ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અપનાવવામાં આવેલ છે તે પંચમહાલ જિલ્લામાં આવેલ છે. પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ડુંગર પર કાલિકા માતાજીનું મંદિર આવેલું છે, જે એક શક્તિપીઠ છે. આપણે વાત કરી જે 3 શક્તિપીઠો આવેલી છે ગુજરાતમાં, તેમાં અંબાજી, કાલિકા માતાજી, કાલિકા માતાનું મંદિર અને બીજી એક વાત કરી હતી બહુચરાજી, આ 3 જગ્યાએ શક્તિપીઠો આવેલી છે. તેને સરહદની વાત કરીએ તો પંચમહાલના ઉત્તરે મહીસાગર જિલ્લો, અહીં આપણે ઉત્તરે મહીસાગર જિલ્લો આવેલો છે. પૂર્વમાં દાહોદ જિલ્લો આવેલો છે, અહીં આપણે દાહોદ જિલ્લાની સરહદ જોઈ શકીએ છીએ. તથા વડોદરા જિલ્લો, દાહોદ અને વડોદરા જે છે એ બંને પૂર્વ દક્ષિણમાં, સોરી દક્ષિણમાં જે છે છોટાઉદેપુર અને વડોદરા આ બે દક્ષિણમાં આવેલા છે. અહીં આપણે અહીં જોઈ શકીએ છીએ દક્ષિણમાં છોટાઉદેપુર અને વડોદરા બંને જિલ્લાઓ આવેલા છે. અને પશ્ચિમમાં ખેડા જિલ્લો જે છે એ પશ્ચિમમાં આવેલો છે. આ રીતે તેની સરહદ સાથે જિલ્લાઓ જોડાયેલા છે. હવે વાત કરીએ દાહોદ જિલ્લાનું, અહીં આપણે નકશામાં તેનું આલેખન જોઈ શકીએ છીએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો 3,647 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તીની વાત કરીએ તો 21,26,558 છે. લિંગ પ્રમાણની વાત કરીએ તો 980 છે. શિશુલિંગ પ્રમાણની વાત કરીએ તો 937 છે. કુલ વસ્તી ગીતતાની વાત કરીએ તો 582 છે. સાક્ષરતાની વાત કરીએ તો 60.60% છે. સ્ત્રી સાક્ષરતા તેમાંથી 49.02% છે. અને પુરુષ સાક્ષરતા જે છે એ 72.14% છે. આગળ કેટલીક એની વિશેષતાની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછી જે સાક્ષરતા છે એ દાહોદમાં જે છે 60.60
60% છે. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લાની વાત આવે તો એ દાહોદ છે. બે રાજ્યોની સરહદ ધરાવતો જિલ્લો હોય તો તે પણ દાહોદ છે. દાહોદને બે રાજ્યની સરહદ અડે છે, એમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન. આ બંને રાજ્યની જે સરહદ છે એ દાહોદ જિલ્લાને અડે છે. દાહોદ નો ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય જે છે એ દાહોદના ગરબાળા તાલુકામાં થાય છે. દાહોદનો ગરબાળા તાલુકો છે તેમાં ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે. દાહોદની મકાઈ જે છે એ જાણીતી છે. સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે એ દાહોદ છે. સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો જે છે એ પણ દાહોદ છે. અને સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો એ પણ દાહોદ છે. એની ટકાવારી આપણે જોઈ શકીએ છીએ, અહીં આપેલી છે. આગળ જોઈએ તો સૌથી ઓછી ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો એ પણ દાહોદ છે. સૌથી ઓછી ગ્રામીણ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો એ પણ દાહોદ છે. જાણીતા મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ જે છે એ દાહોદમાં થયો હતો. પ્રશ્ન પૂછાઈ શકે કે ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો, તો ગુજરાતના દાહોદ જિલ્લામાં થયો હતો. સમગ્ર ગુજરાતમાં દર વર્ષે દાહોદ ખાતે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. આપણે જાણીએ છીએ બે જગ્યાએ ગ્રામીણ ઓલિમ્પિકનું આમ તો આયોજન થાય છે. એક તો તરણેતરના મેળા વખતે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે અને બીજું દાહોદ ખાતે પણ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. દાહોદ જિલ્લાના સરહદની વાત કરીએ તો દાહોદ જિલ્લાની ઉત્તરે મહીસાગર જિલ્લો આવેલો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્તરે મહીસાગર જિલ્લો આવેલો છે અને રાજસ્થાન રાજ્ય જે છે એ ઉત્તરમાં આવેલું છે. પૂર્વમાં મધ્યપ્રદેશ, અહીં આપણે મધ્યપ્રદેશ રાજ્ય જે છે એ પૂર્વમાં આવેલું છે. દક્ષિણમાં છોટાઉદેપુર જિલ્લો અને પંચમહાલ જિલ્લો એ આવેલા છે. પંચમહાલ અને છોટાઉદેપુર જે છે એ પશ્ચિમમાં જે છે એ પંચમહાલ આવેલો છે, જ્યારે દક્ષિણમાં જે છે એ છોટાઉદેપુર જિલ્લો આવેલો છે. હવે વાત કરીએ ખેડા જિલ્લાની. અહીં આપણે નકશામાં તેનું આલેખન જોઈ શકીએ છીએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો 3,667 ચોરસ કિલોમીટર છે. તેની કુલ વસ્તીની વાત કરીએ તો 2,98,934 છે. લિંગ પ્રમાણની વાત કરીએ તો 937 છે. શિશુલિંગ પ્રમાણની વાત કરીએ તો 887 છે. વસ્તી ગીચતાની વાત કરીએ તો 541 છે. સાક્ષરતાની દ્રષ્ટિએ વાત કરીએ તો 84.31% તેની સાક્ષરતા છે. સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો 74.67% અને પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો 93.40% છે. તેની કેટલીક વિશેષતાઓની વાત કરીએ તો ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી 15 ઓગસ્ટ 1975 થયો હતો. જે ટેલિવિઝનનો જે પ્રારંભ છે એ આપણે જાણીએ છીએ પીજ કેન્દ્રથી સૌ પ્રથમ થયો હતો 15 ઓગસ્ટ 1975 જે ખેડા જિલ્લામાં આવેલો છે. ખેડા જિલ્લાનું જે પ્રાચીન નામ હતું એ ખેટક હતું તથા વાત્રકનું જે પ્રાચીન નામ છે વાત્રની હતું. ખેડા જિલ્લામાં ગુજરાતનો હરિયાળો બગીચો કહી શકાય તેવો ચરોતરનો જે પ્રદેશ છે તે ખેડા જિલ્લામાં આવેલો છે. આ પ્રશ્ન પણ આ બને કે ચરોતરનો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે, તો ખેડા જિલ્લામાં આવેલો છે. ચરોતરની વાત કરીએ તો મહી અને શેઢી નદી વચ્ચેનો જે ખેડા અને આણંદ જિલ્લાનો ભાગ છે તેને ચરોતર પ્રદેશ કહેવાય. આણંદ અને ખેડા બંને જિલ્લામાં આ પ્રદેશ ચરોતર પ્રદેશ આવેલો છે. મહી અને શેઢી જે આપણે જોઈએ તો એ બે નદીઓ વચ્ચેનો જે પ્રદેશ છે તેને ચરોતર પ્રદેશ કહેવામાં આવે છે. આગળ જોઈએ નડિયાદનો લીલો ચેવડો જાણીતો છે તથા ડાકોરના ગોટા જાણીતા છે, જે બંને ખેડા જિલ્લામાં આવેલ છે. આગળ વાત કરીએ તો સૌથી વધુ ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો જે છે એ ખેડા છે. 93.28% ગોરાળુ રેતાળ અને બેસર પ્રકારની જમીન ધરાવે છે ખેડા જિલ્લો, કે જે તમાકુના પાક માટે જાણીતું છે. અને આપણે જાણીએ છીએ કે ચરોતર પ્રદેશમાં તમાકુનો પાક થાય એટલે તેને સોનેરી પાનનો મૂલક પણ કહેવામાં આવે છે. કેળાનું સૌથી વધુ ઉત્પાદન જે છે એ ખેડા જિલ્લામાં થાય છે. એની સરહદની વાત કરીએ તો ખેડા જિલ્લાની ઉત્તરે ગાંધીનગર આવેલું છે. અહીં આપણે ગાંધીનગર જિલ્લો જોઈ શકીએ છીએ. ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર ત્રણ જે જિલ્લાઓ છે તે ઉત્તરે આવેલા છે. પૂર્વમાં વાત કરીએ તો પંચમહાલ, વડોદરા જે બંને જિલ્લાઓ છે તે પૂર્વમાં આવેલા છે. અહીં આપણે મહીસાગર, અરવલ્લી અને ગાંધીનગર ઉત્તરમાં, પંચમહાલ, વડોદરા એક પૂર્વમાં તથા દક્ષિણમાં જે છે આણંદ જિલ્લો અને પશ્ચિમમાં અમદાવાદ જિલ્લો આવેલો છે. અહીં દક્ષિણમાં આણંદ જિલ્લો અને પશ્ચિમમાં જે છે અમદાવાદ જિલ્લો આવેલો છે. તો કયા કયા જિલ્લાની સરહદ તેને અડે છે આપણે જોયું. તો આ હતું આજના વિડીયોમાં કે જેમાં આપણે ભાગ બે માં ચર્ચા કરી કે 6 બીજા જિલ્લાઓની.
આગલા વિડીયોમાં આપ જોશો બીજા કેટલા કે બીજા 6 જિલ્લાની ડિટેલ. હોપ કે આ વિડીયો તમને ગમતા હશે. જો આપને આ વિડીયો ગમો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરો અને અમારી ચેનલ જીકે ગુરુ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો.